समूह मानसर जनाब शून्य पालनपुरी ने आ पंक्तिओ छे के मन समूह मानसर हंस जेवी नजर वास छे जेनो जीवन ना कैलाश पर चार वेदोए जेनी प्रतीक्षा करी लो फरी एज दीवानो आवी गयो लो फरी एज दीवानो। मित्रों अविनाश भाई ने मैं पूछू के आप परिचय आपवा माटे मारी पसंदगी केम करी त्यारे एमणे कीधु शाहबुद्दीन भाई ना कार्यक्रममां तमे जाओ छो वगैरे वगैरे। पण एक वात मने मुंबईमां ब्लेक एंड व्हाइट दूरदर्शन जारे पहेलवेलनुं शुरू थयुं त्यारे शाहबुद्दीन भाई ने सौथी प्रथमवार मैं दूरदर्शन परथी रजू कर्या हता ए जमानामां। अने भगवानजी भाई ए वखते शाहबुद्दीन भाई ने मैं एक सहज सवाल पूछेलो नौशीन एक सहज सवाल पूछेलो के शाहबुद्दीन भाई तमारू नाम शाहबुद्दीन अटक राठौर तो तमारी जाति कई? मने के नर जाति। बस आ मारो प्रथम परिचय। के बीजू के सामान्य रीते एवं बने छे के परिचय आपो होय त्यारे એ ક્યાંના છે ક્યાં જન્મ્યા હતા આ તે એ બધું એ બધી પળોજણમાં હું પડતો નથી, એ છે એ વિદ્યમાન છે એ વિદ્વાન છે એ સહજ છે એનામાં બધું સ્વાભાવિક છે એ વાત મારે તમને કહેવી છે। બીજું શાહબુદ્દીનભાઈ જ્યાં સૌરાષ્ટ્રનો માહોલ હોય ત્યાં જેમ મોર સોળે કળાએ એ કરે એમ ખીલે છે પણ ક્યારેક ક્યારેક એમને પણ મુશ્કેલી પડે છે। ક્યાં? તળપદી ભાષા, અને જે લોકો તળપદાશથી સાવ આઘા છે છેટા છે અળગા છે એમને થોડી તકલીફ પડે છે। દાખલા તરીકે એમણે એમ કીધું હોય કે મારા ડાયરામાં એક જણ મંજીરા વગાડતો હતો તે ભેખડ પર જેમ કાશબો ચડે એમ, એટલે અડધા શ્રોતાઓ વિચાર કરે કે ભેખડ પર કાચબો ચડતો એટલે શું? આ એક સહેજ એ નડે। હમણાં એમની જે પાપડપોલ સિરિયલ ચાલે છે એમાં લાભુ મેરાઈ છે, એ લાભુ મેરાઈ એક પાત્ર છે પણ એમાં ઊંઝવાનું તેલ, આ ઊંઝવાનું તેલ આ મુંબઈ ગરાને ખબર ન જ પડે પણ છતાંય એટલી સહજ રીતે સ્વાભાવિક રીતે શાહબુદ્દીનભાઈ એ વાત રજૂ કરે છે કે આપણને આપણે ભાવ વિભોરને તર બતર થઈ જઈએ છીએ। આ વ્યક્તિત્વ અહીંયા બેઠું છે, અહીંયા છે એટલું જ નહીં, મુંબઈના જે જે કાર્યક્રમોમાં છેલ્લા 2.5 થી 3 દાયકાથી હું શાહબુદ્દીનભાઈની સાથે બેઠો છું, સાંભળ્યા છે એમને મન ભરીને, પણ એમણે આજે જે રીતે સ્વસ્થ બેઠા છે એ સ્વસ્થતા તે દિવસથી આજ દિવસ સુધી એવી ને એવી અકબંધ રહી છે। આટલો ઉચાટ કે ઉકળાટ ક્યારે મેં એમનામાં જોયો નથી, અને મને એક શબ્દજીવી તરીકે એક અભિભાવક તરીકે આ વાત મને હંમેશા આકર્ષતી રહી છે। વાત વાતમાં ઉશ્કેરાઈ જાય એ સાચો કલાકાર નહીં, ઓડિયન્સ સાથે તો જુગલબંદી ક્યારેય કરવી નહીં। આ શાહબુદ્દીનભાઈના અંદર આ વાત સન્નિહિત છે। બીજું એક આપે માર્ક કર્યો હશે, એમને જ્યારે સાંભળ્યા હશે કે નહીં ખબર નહીં, આજે પણ કદાચ કરી શકશો, શાહબુદ્દીનભાઈ રજૂ થાય ને ત્યારે એ આ આમ કરે છે, આમ કાયમ જોજો, તમે નહીં જોતા આમ કાયમ કરે આમ આમ, એટલે શ્રોતામાંથી જે અંગત મિત્રો હોય ને ઘણા મને પૂછે કે આ બધું અહીંયા લખીને લઈ આવે છે, ના આ એમની સ્વાભાવિક મુદ્રા છે, એમાં કશું જ લખેલું હોતું નથી સિવાય કે એમના હાથની રેખાઓ। બીજું આ બિલકુલ સત્ય કહી રહ્યો છો આપને, આપણે આ મુંબઈના સ્ટેજ પર 5-10 હાસ્ય કલાકારોને ભેગા કરો
એમાં જે પહેલો રજૂ થાય મેદાન મારી જાય અને બાકીના સાત લથડિયા ખાય, કારણ કે એમને જે બોલવાનું છે પહેલો બોલી ગયો છે, એટલે મુસીબત થાય. આ એક જ વ્યક્તિત્વ એવું છે, કમ વોટ મે, એ ક્યારેય કોઈનું ઊંચી ઉધારું કરતા નથી. જે છે તે સહજ છે, જે છે તે અંદરથી આવે છે. એક કેટલો 30 સેકન્ડનો એક નાની ઘટના છે કે ઘાટકોપરમાં, શાહબુદ્દીનભાઈ યાદ હશે આપને, મુલુંડમાં એક કાર્યક્રમ હતો, એમની સાથે બીજા બે જણ હતા. શાહબુદ્દીનભાઈને રજૂ કર્યા, એટલો બધો આમ માહોલ જામ્યો, પછી બીજા કલાકારને રજૂ કર્યા, એટલે ઓડિયન્સમાંથી ચિઠ્ઠી આવી બીજા કલાકારને 10 મિનિટ સાંભળ્યા પછી. મહેશ, ચિઠ્ઠી આવી કે આ ગંગામાં ઓચિંતાની ગટર ક્યાંથી આવી ગઈ? અને આ હકીકત છે. મેં શાહબુદ્દીનભાઈને ચિઠ્ઠી આપી પણ હતી. શાહબુદ્દીનભાઈની કોઠા સૂજને એક નહીં, બે નહીં, હું 100-100 સલામો કરું છું. એમના વક્તવ્યમાં ગંગા સતી પણ આવે, પાનબાઈ પણ આવે, દાસી જીવન પણ આવે, બુદ્ધ પણ આવે, મહાવીર પણ આવે અને લાઓત્સે પણ આવે. સન્નિહિત તત્વથી સંગોપિત શાહબુદ્દીનભાઈ આપની સામે મન મૂકીને વરસે. આજ દિવસ સુધી જે વાતો એમણે કોઈને ન કરી હોય એવી વાતો આપ જેવા નિખાલસ સામે રજૂ કરે એવી મારી એમના મિત્ર તરીકે વિનંતી છે. ધન્યવાદ. હેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવો છું. હેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવો છું. હર પાન ખરે હું વસંતની ફરિયાદ બનીને જીવો છું. કફન પર પાથરી ચાદર અમે મહેફિલ જમાવી છે. દફન દિલમાં કરી દુઃખો ખુશાલી ખૂબ મનાવી છે. હસાવી છે મેં દુનિયાને. રેડ્યો છું એકલો રાતે. મને જાહેરમાં લીલામ કરવાનું નથી ગમતું. ખુદા રાખે સલામત. આ તરસ મારી, આ દર્દ મારા, મને માંગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું. મારું જીવન જે છે ને એ વ્યથાની કથા છે, દર્દોની દાસ્તાન છે, ગરીબીની ગાથા છે, કર્મની કઠણાઈ છે. પણ દુઃખની મૂડી માથે સહાનુભૂતિનું વ્યાજ ઉઘરાવવાનો મેં પ્રયાસ નથી. એનાથી એક હાસ્ય કલાકાર તરીકે મેં નક્કી કર્યું છે કે હાસ્ય કલાકારોને દુઃખી થવાનો અધિકાર નથી રહેતો. એટલે જીવન વિશે થોડી વાત, કારણ કે આજે વીતેલા વર્ષોને 73 વર્ષ અને 22 દિવસ મારી જિંદગીના પૂરા થયા. આ જિંદગીની લખાયેલી કિતાબના પ્રકરણોને પૃષ્ઠો બની ચૂક્યા છે. આ જિંદગીની લખાઈ ચૂકેલી કિતાબ છે, ઉતરી ચૂકેલી ફિલ્મ છે. એને ફરીને તમે જોઈ શકો, ફરીને વાંચી શકો. અને એક વાત છે કે જિંદગીની કિતાબ તમે જેટલી ગહેરાઈથી વાંચો એટલા ઊંડાણથી જીવનને સમજી શકો. એ સંપૂર્ણ તો વાંચી શકાય નહીં, કારણ કે સતત લખાતું જગતું પુસ્તક છે આ. એટલે આજે એને એ પ્રસંગો જે બન્યા છે તેથી તો જીવન જ ખરેખર હું જીવતો. અત્યારે જીવન જીવવાનો પ્રયાસ કરી. ઘણા માણસો છે ને ખરેખર જીવન જીવતા હોય, ઘણા જીવન જીવવાનો પ્રયાસ કરતા હોય, આયોજન જ કરે. અને બિસ્તર બિછાની મેં રાત બીતી, સોને કા વક્તિ નહીં રહા. ને જીવન જીવી નાખવું એમ. જે જે સ્કૂલ ઓફ આર્ટ છે મુંબઈની,
એમાં સિરેનિકના કોર્સ શરૂ થયા. એ લેનાર પહેલા જ વિદ્યાર્થી મારા પિતા હતા, સિદ્દિકભાઈ અબ્બાસભાઈ એનું નામ. બાકી કચ્છનું અબડાસા તાલુકાનું એ સાંધવ ગામ, અને ત્યાંથી અતિશય દુઃખદ સ્થિતિમાં છોડવું પડ્યું. દાદીમાનું બાળક અહીં મુંબઈ આવતા, મુંબઈના કચ્છી સમાજે વ્યવસ્થા કરી દીધી, માજીને રહેવાની, બાળકને ભણવાની. એ બાળક એટલે મારા પિતા. અંગ્રેજ પ્રોફેસરો, પારસી એના લેક્ચરરો, એ લોકો એની ફી ભરી દેતા. 1914માં થાનગઢ મારું ગામ, અને સિરેમિક ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે ભારત. માં ત્રીજા નંબર માથા દીઠ આવકમાં ગુજરાતનું પહેલા નંબરનું ગામ, ભારતનું ત્રીજા નંબરનું ગામ. 1914માં સૌરભ દલાલ નામના પારસી શેઠે થાનમાં સૌરભ દલાલ ટાઇલ્સ વર્ક શરૂ કર્યું, અને ભારતભરમાંથી નિષ્ણાતો ભેગા કર્યા. એમાંના એક મુંબઈથી આવેલા, એ મારા પિતા. મારી માતાનું ગામ થાનગઢ, પછી ત્યાં આવીને એમણે લગ્ન કર્યા, અને અમારો પરિવાર થાન વસ્યો. આ જન્મથી આટલા વર્ષ મારા થાનમાં જ વિત્યા. જે સ્કૂલમાં હું ભણતો એ જ સ્કૂલમાં શિક્ષક તરીકે સર્વિસ મળી, એટલે હું 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ આચાર્ય. પણ એના પહેલાંની વાત કરી દઉં, મારા પિતાજીની આવ્યા અને તેની 20 રૂપિયા તોલો સોનું હતું, અને રૂપિયાનું 300 શેર ઘી હતું, તેલી 110 રૂપિયા પગાર. પણ એ જાઓ જીરાની મારો વારો આવ્યો ત્યાં જ પૂરી છે. અને 6 સુધી ભણતર હતું અમારા ગામમાં. SSC માટે ભણવા માટે બહાર ગામ જવું, 4 ગુજરાતી, 7 ધોરણ અંગ્રેજી, અને પછી મેટ્રિક SSCની પરીક્ષા. એમ હતું ત્યારે હું ભાવનગર ભણવા આવ્યો. પણ એવી હાલતમાં 30 રૂપિયામાં લોજવાળા 2 ટાઈમ જમાડ, રવિવારે મિષ્ટાન પાછું. પણ મારું બજેટ 20 રૂપિયાનું મહિનાનું હતું, એમાં હાડના ટંકની જોગવાઈ નહોતી. પણ 1 આનાના શેર જામફળ મળતા અને 4 આનાના ડઝન કેળા મળતા, એટલે 2 આનામાં હું સાંજનો ટંક કાઢી નાખ, એમ આખું વર્ષ કાઢી નહીં. પણ તે દીએ મને ખબર હતી કે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, તેમને શું છે જગત તેની ખબર હોતી નથી. જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેલી કે ખબર હોતી નથી. બગસરાના વિદ્યાર્થીઓ અમરેલી ભણવા ગયા, 6 રૂપિયા મહિને બિલ આવતું, કોમન રસોડું કરેલું. એ 6 રૂપિયા પિતા મોકલતા, એની પિતાનો પગાર 20 રૂપિયા, રાજકોટ સદરમાં 2 રૂમનું મકાન, પોલીસ ખાતામાં નોકરી, 20 રૂપિયા પગાર, 10 માણાનું કુટુંબ. એમાંથી આ 6 દીકરાને મોકલતા. આ પિતાનું નામ કાળીદાસ મેઘાણી, દીકરાનું નામ ઝવેરચંદ મેઘાણી. આ રાષ્ટ્રીય શાયરો અમથા નથી સર્જાતા. મને ખબર હતી કે સર ફીરી હવાથી સંભલ ના પડા મુજબ, મેં આખરી ચિરાગ થા જલ ના પડા. એટલે હું થાન SSC હું પાસ થઈ, અને વિદ્યાર્થીઓને એમાં જ્યાં હોય મારા પ્રવચનો એમાં હું આ વાત જણાવું છું. મને ગરીબીનું એક વાત છે, ગરીબીનું ગૌરવ હતું એમ. ભગવાન બુદ્ધની બૌદ્ધ ધર્મ છે ને, એમાં દુઃખનો સ્વીકાર પહેલી વાત છે, પછી દુઃખ મુક્તિ. એટલે જે છે તેનો સ્વીકાર કરવો ને, એ મુક્તિ છે. જે છે એનો અસ્વીકાર કરવો, એ બંધન છે. એટલે હું દર્દી છું એ પહેલું સ્વીકારવું પડે,
પછી નિદાનને પછી ઉપચારને એ શરૂ થાય. એટલે હું પાસ થઈ ગયો. એફ કંઈ કોલેજમાં તો જઈએ કંઈ એમ નહોતું. મારી આમ તો ખરેખર ઈચ્છા પાછું જે જે સ્કૂલ ઓફ આર્ટમાં આવીને ભણવાની હતી, અને એ ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ. આજે હું રોજ પેઇન્ટિંગ કરું છું. નવરાશ જ્યારે મળે ને ત્યારે કેનવાસને પીંછીઓને કલરને. અને 14 વર્ષની ઉંમરથી મને વાંચવાનો શોખ છે. આ 74મા વર્ષે મને નથી સાંભળતો વાંચ્યા વગરનો કોઈ દિવસ ગયો. એટલે કેટલાયની અસર છે પીંછી કોકની, કેનવાસ કોકના, લિમસી ડોઈલ કોકનું ને બેલતેલ કોકનું બધું. પણ ચિત્ર દોરવાનો મેં પ્રયાસ કર્યો એટલું ખરું કે જીવતરનું ચિત્ર બનાવવાનો પ્રયાસ મેં કર્યો. ટોલ્સ્ટોય એમ કહેતા કે જીસસ ક્રાઇસ્ટથી વધુ દુઃખી થનાર માણસો આ જગતમાં છે, પણ સમાજે એની નોંધ નથી લીધી. એનું કારણ એટલું, કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં તમે એ પ્રદાન નથી કર્યું. તો આ બે બાબત જીવનમાં મહત્વની બની. 13 વર્ષ હું શિક્ષક કર્યો અને 25 વર્ષ આચાર્ય. અને એટલું જાણી શક્યો કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. ટાગોરની વાત છે. કારણ કે વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. જો જ્યાં પ્રેમ હોય ત્યાં સમસ્યા નથી હોતી. અને બીજું કે સેન્સ ઓફ હ્યુમર તો જન્મથી જ હતી, જે આજે છે. અને હાસ્ય કલાકાર આ રીતે થવાય છે ને આમ તેમની એવી કોઈ કલ્પના નથી. પણ મારું એક હતું કે મર્યાદાનો સ્તર હું આવી ધૂન હતી 41 વર્ષ પહેલાં મનમાં, કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી સહકુટુંબ સાથે બેસીને માણી શકે એવું નિર્દોષ હાસ્ય સર્જવું અને રજૂ કરવું. અને આના માટે મેં જ પ્રયાસ કરતો કર્યો હતો. દુનિયાના મહાન સંગીતકાર બૈજુ બાવરા અને તાનસેનની નામ જે છે ને, એવા જ સેબાસ્ટિયન બાક ને મોઝાર્ટ ને બીથોવન ને એ યુરોપના પ્રસિદ્ધ સંગીતકારો. પણ મોઝાર્ટને એક યુવાન આવ્યો અને એને પૂછ્યું કે મારે મ્યુઝિક કમ્પોઝ કરવું છે તો શું કરવું. એટલે એને જોઈને કીધું મોઝાર્ટે, તમારી ઉંમર નાની ગણાય. એટલે ઓલો કે એમ તો તમે 6 વર્ષથી કરતા મ્યુઝિક કમ્પોઝ. એટલે મોઝાર્ટે એને એટલું જ કીધું કે જોવાનું કોઈને પૂછવા નહોતો ગયો. અને આમાં ઘણી વાતો આવી કે હું કોઈને પૂછવા નહોતો ગયો. એટલે હાસ્ય સર્જન તો કલ્યાણજીભાઈ રહ્યા ત્યાં સુધી કલ્યાણજીભાઈ ત્યાં ઉતરતું, સંબંધો કચ્છના થયા. આજે આણંદજીભાઈ એવું જ રાખે, કલ્યાણજીભાઈ ત્યાં ઉતરું, લિટલ સ્ટાર્સ એના બાળ કલાકારો એની સામે મને બેહારે. નાના બાળકોને કે શાહબુદ્દીનભાઈને તમે હ્યુમર ઉપર પ્રશ્ન પૂછો, અને મને કે તમે એને સંગીત ઉપર પ્રશ્ન તમે પૂછો. હવે સંગીત તો મારો વિષય નહીં, પણ સંગીતકારોને સાંભળેલા ખરા. કારણ કે અમારે ડાયરાના કલાકારો બીજા કલાકાર એ બાળ કલાકારોને મેં પૂછ્યું કે કરુણ ભાવ તમારે રજૂ કરવો હોય તો કયો રાગ પસંદ કરશો. પણ આવડા આવડાય આહિર ભૈરવ શિવરંજની, શું જાણે કહાં ગયે વો દિન, શિવરંજનીમાં ભૈરવી આવા જવાબ આપતા. પછી મને પૂછ્યું કે વોટ ડુ યુ થિંક અબાઉટ હ્યુમર.
એટલે હું બોલ્યો એટલું કે સેન્સ ઓફ માય સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. એ અલ્લાહની દેન છે, માલિકની દેન છે, ઈશ્વર દત્ત છે. ઇટ્સ અ ગિફ્ટ ઓફ ગોડ. સોનાલી નાની બેબી, એ મને કે ઇન અ વે યુ પ્રોડ્યુસ બિફોર ધ ઓડિયન્સ, ઇટ ઇઝ યોર ગિફ્ટ ટુ ગોડ. એની ઉંમર કરતાં ઘણી હોશિયાર, પણ એ મને ગમ્યું, યાદ રાખ્યું. બીબીસી ઉપર મારો ઇન્ટરવ્યૂ હતો ત્યારે આ જ વાત મેં કરી હતી. ખલીજ ટાઈમ્સે મારો ઇન્ટરવ્યૂ લીધો દુબઈમાં, અને ટીવી એશિયા ન્યૂ જર્સીમાં. એણે જ્યારે ઇન્ટરવ્યૂ મારો લીધો ત્યારે આ જ વાત જણાવી. તો સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. અમે તો ખાલી આ અમાનત હાંચવી છે અને રજૂ કરી છે લોકો સામે, આથી વિશેષ કંઈ કર્યું નથી. પણ એટલું ખરું કે આ સ્તર જાળવવો, કક્ષા જાળવી રાખવી, અને 41 વર્ષ પછી હજીએ સાંભળે, બોલો. હવે તો હું ભૂલી દઉં તો ઓડિયન્સ યાદ કરાવી દેશે. આટલું આટલું રહી ગયું એમ. પણ અને આમાં અમે છે ને કીધું મેહુલભાઈ સ્વસ્થ, હવે અમે સ્વસ્થ જ હોય. એનું કારણ છે કે વાતું અમારે મૂર્ખાઈ નહીં કરવાની. રામાયણ મહાભારતને ઉપનિષદને એના સંદર્ભો આપવા હોય તો મુશ્કેલી પડે. હવે અમારે મથુરને જેવા મહેમાન આવ્યા ને મને પૂછ્યું મૂર્ત એમ કંઈ લાયકાત છે, મેં કીધું ઉંમર લાયક છે, આમાં ક્યાં મૂંઝાવાનું. એટલે સાહજિક, અને હજીએ માણા સાંભળે છે, પણ એક વાત કહી દઉં કે જો ન સાંભળે તો સોમાન ફેર સ્ટેજથી નીચે ઉતરી જવું, પણ કક્ષાથી નીચે ન હોય. અને એને આવું એક કરવું હતું સર્જન. સામાન્ય અમે અહીંયા નાના નાના મિત્રો બધા બેઠા હોય ને એમાં કરી વાતો ને બધા હશે. પછી અમારા ગામમાં મહારાષ્ટ્રનો વસ્તી પરશુરામ પોટરી, આપને ખ્યાલ હોય 62 વર્ષ ગણેશ ઉત્સવ આજે. ગણેશ ઉત્સવ મેં પોતે નાટકો લખ્યા, મેં નાટકો લખવા, હાસ્યરસિક અને ભજવવા એ મૂળ શોખ છે. તમે કીધું ને એ વાતો કહી, તો મેં નાટક લખ્યું મુસાફીર, પછી કરમની કઠણાઈ, પછી આજ અને કાલ, સુરેશ દાદાનો ગોંક, માંગડાવાળો. નાટકો લખવા અને ભજવવા એ અમારો મૂળ શોખ, અને ગણેશ ઉત્સવ થાન વાંકાનેર મોરબી ત્રણેય ઠેકાણા ભજવવા જાય. પછી નાટ્ય પ્રવૃત્તિ એ બહુ મુશ્કેલ બની ગઈ. એટલે સ્ટેજ આરેનો મારો આ રીતે સંબંધ જળવ્યો, અને એને માધ્યમ કેવું મળ્યું છે, પાપડ બોળ સિરિયલ જુઓ તમે,